अमदावादियों थई जाओ तैयार। तमारी आतुरतानो हवे नजीक छे अंत। आवी रही छे तमारा सपनानी सवारी। ड्रीम प्रोजेक्ट थई गयो छे साकार। मेट्रो ट्रेन नी सवारी नो चुकशो नहीं अवसर। हवे तमारा सपनानी ट्रेन तमने शांति मुसाफरी करावा माटे आवी रही छे। ए माटे नी लगभग बधी तैयारी पूरी थई चुकी छे। बस मात्र आपणा पीएम लीली झंडी आपे एटली ज वार छे। हा, आपणे वात करी रह्या छीए वडाप्रधान नरेन्द्र मोदी ना ड्रीम प्रोजेक्ट एवा अमदावाद मेट्रो रेल प्रोजेक्ट नी। फेज़ 1 मां पूर्वथी पश्चिम छेड़ा ने जोड़ता थलतेज गाम थी वस्त्राल गाम ना रूट नी मेट्रो ट्रेन ने वडाप्रधान नरेन्द्र मोदी द्वारा 30 सप्टेम्बर ना रोज लीली झंडी आपवामां आवशे अने ते साथे ज वस्त्राल थी थलतेज गाम ना रूट ने शुरू करवामां आवशे। त्यारे मेट्रो ट्रेन ना कोच नी अंदर नो नजारो केवो छे ते एक्सक्लूसिव दृश्यो अमारा रिपोर्टर पासे थी जोईए। 30 सप्टेम्बर ना रोज अमदावादियों ने वडाप्रधान जी छे ते मेट्रो ट्रेन नी भेट आपसे अने आ दृश्य जोई शकाय छे के मेट्रो ट्रेन ना छे के जे अमदावाद मां दौड़वानी छे। वस्त्राल थी जे ट्रेन छे ते हवे थलतेज सुधी जे छे ते दौड़वानी छे अने हवे आ दृश्य जोई शकाय छे के वी टीवी उपर एक्सक्लूसिव दृश्य छे के मेट्रो ट्रेन जे छे ते वस्त्राल थी थलतेज सुधीना रूट पर दौड़वानी छे। 90 किलोमीटर प्रति कलाकनी झड़पे आ ट्रेन जे छे ते दौड़ी शके छे अने આના આ દ્રશ્યો જે છે તે ખૂબ જ દ્રશ્યો અદ્ભુત જોવા મળી રહ્યા છે કે આ મેટ્રો ટ્રેનની મજા જે છે તે અમદાવાદીઓ માણી શકશે અને અમદાવાદ શહેરની અંદર જે આ મેટ્રો એક સપનું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું તે પૂર્ણ થવા જઈ રહ્યું છે। તમામ લોકો જે છે તે 1000થી પણ વધારે પેસેન્જર જે છે તે આમાં થઈ શકે તેવા છે। ત્યારે હાલ અમદાવાદની અંદર જે વસ્ત્રાલથી થલતેજ સુધીનો રૂટ છે તેમાં કુલ 18 સ્ટેશનો જે છે તે જોવા મળી રહ્યા છે કે જે સ્ટેશનો ઉપર જે છે આ ટ્રેન જે છે તે દોડવાની છે। મહત્વની બાબત છે કે 6.5 કિલોમીટરનો જે એક રૂટ છે તે અંડર ટનલનો રૂટ છે કે જેની અંદર એક અંડરગ્રાઉન્ડ નજારો જે છે તેનો અમદાવાદીઓને આભાસ થશે। મહત્વનું છે કે 10,000 કરોડથી પણ વધારે જેટલો જે ખર્ચ છે તે આ મેટ્રો ટ્રેન પાછળ કરવામાં આવ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બર એમ 2 દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। ત્યારે છેલ્લા ઘણા સમયથી અમદાવાદીઓ જેની રાહ જોતા હતા એવી મેટ્રો ટ્રેનની ભેટ નવરાત્રીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવશે। શરૂઆતમાં પૂર્વ અને પશ્ચિમ કોરિડોર પર મેટ્રો ટ્રેન દોડશે। અમદાવાદમાં સતત દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે જેના કારણે એક જગ્યા પરથી બીજા સ્થળે જવા માટે ખાસો સમય ટ્રાવેલિંગમાં વેડફાઈ જતો હતો। પરંતુ હવે આ ટ્રેન શરૂ થઈ ગયા બાદ સામાન્ય નાગરિકો અને નોકરિયાત વર્ગને પણ સમયસર પહોંચવામાં તકલીફ નહીં પડે। વસ્ત્રાલથી થલતેજના આ રૂટ પર આખું અમદાવાદ આવી જશે। ઉપયોગી છે પૂર્વ અમદાવાદથી પશ્ચિમ અમદાવાદ માટે ઓફિસ જનારા લોકો માટે ટ્રાફિકની સમસ્યા ખૂબ જ અડવી થઈ જશે। ફાસ્ટ અને બહુ સગવડ ભરી છે, જો આ ચાલુ થશે તો ઘણો બધો ટ્રાફિક ઓછો થઈ જશે। મારી દ્રષ્ટિએ ઘણો સારો થઈ જશે કારણ કે અત્યારે દિવસે દિવસે અમદાવાદમાં પોપ્યુલેશન વધુ છે, ટ્રાફિકનો પણ ઘણો પ્રોબ્લેમ છે, 4 વ્હીલ્સ 2 વ્હીલર્સની સંખ્યા વધી છે અને એના માટે આ જો આનો ઉપયોગ થશે તો ઘણો ફેર પડી જશે। એટલે 4 વ્હીલની સંખ્યા ઓછી થાય, 2 વ્હીલર્સની સંખ્યા ઓછી અને જે નોકરિયાત વર્ગ છે જે અપડાઉન કરતા છે ડેલી એમના માટે ટાઈમ અને બધી રીતે કન્વીનિયન્ટ થશે। 21 કિલોમીટર લાંબા આ કોરિડોરની ખાસિયત એ છે કે મેટ્રો ટ્રેન નદીની ઉપરથી પસાર થાય છે અને શહેરના નીચેથી પણ પસાર થાય છે। શહેરનો ભરચક ટ્રાફિક વિસ્તારની નીચેથી ટ્રેન પસાર થઈ અને કાંકરિયા પૂર્વમાં બહાર નીકળશે। આ પ્રોજેક્ટની વિશેષ વાત કરીએ તો મેટ્રો ટ્રેન શાહપુર દરવાજાથી કાંકરિયા પૂર્વ સુધી અંડરગ્રાઉન્ડ 6.5 કિલોમીટર દોડવાની છે।
આ અંડરગ્રાઉન્ડ ટનલમાં શાહપુર, ઘીકાંટા, કાલુપુર અને કાંકરિયા પૂર્વ એમ કુલ 4 સ્ટેશન આવશે. વસ્ત્રાલથી થલતેજ સુધી 18 મેટ્રો સ્ટેશન આવેલા છે. આ ટ્રેન મુસાફરીમાં લોકોને અંડરગ્રાઉન્ડ મુસાફરીનો રોમાંચ માણવા મળશે. આમ હવે મેટ્રો ટ્રેનના શુભારંભને લઈને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને શહેરીજનો પોતાની સપનાની ટ્રેનમાં સવાર થવા થનગની રહ્યા છે. કેમેરામેન વિજય પટેલ સાથે દીપક સોલંકી, VTV ન્યૂઝ, અમદાવાદ.